હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ ભણીશું. એમાં આપણે એક્ટિવિટી 1 સોરી યુનિટ 1 પતી ગયું હતું આખું. યુનિટ 2 માં એક્ટિવિટી 1 2 3 4 5 સુધી પતી ગઈ હતી, આપણે આગળ સમજાવી દીધું હતું. હવે છે એક્ટિવિટી 6. એમાં લખ્યું જૂથમાં બેસો, વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો અને વર્ગમાં ભજવો. હવે તમને આની જે વાર્તા હતી એ તો ખબર છે કે વાર્તામાં શું હતું, કે ગોપાલ હતો, એક ગોપાલ નામનો છોકરો હતો અને એને જલેબી બહુ જ ભાવતી હતી. તો એ જલેબી લાવ્યો એક દિવસ બજારમાંથી, સરસ મજાની ફ્રેશ જલેબી લઈને આવ્યો ઘરેથી. પછી એ જલેબી લઈને એને ડીશમાં કાઢી, પછી એની ઉપર માખો, જે આપણી માખીઓ એ બળબણવા લાગી, ગળ્યું હોય એટલે માખીઓ તરત જ આવે એટલે બળબણવા લાગી, એટલે ગોપાલ એને ઉડાડે છે પણ ઉડતી નથી, એ ઉપર માખીઓ ગણગણવા માંડી ઉપર, એટલે ગોપાલે એક જ વખત મારીને સાથે સાત માખીઓને મારી નાખી. અને એના પછી એ જાતે બહાર નીકળીને શું કહેતો હતો કે આઈ કિલ 7 flies એટ ધ બ્લો, એટલે કે એક જ વખતમાં 7 મારી નાખ્યા. હવે 7 મારી નાખ્યા એટલું જ કીધું એને, 7 શું માર્યા એ કોઈને ખબર નથી, એટલે આખા બધા એ વાત ફેલાઈ ગઈ. પછી એમાં રાજા સુધી એ વાત ખબર પડે છે, તો રાજા એને મહેલમાં બોલાવે છે. પછી ત્યાં જઈને કહે છે, રાજા એની જોડે ચર્ચા કરે છે, પછી કે હે તે 7 એટ ધ બ્લો, એટલે કે હા એક જ ગામમાં મારી નાખ્યા, શું મારી નાખ્યું તો રાજાને ખબર નહીં, એટલે પેલો તો વટ થઈ ગયા છે કે હા હા મેં એક જ વખતમાં મારી નાખ્યા. હવે રાજા એમ કહે છે કે પછી હા તો તે એક જ વખતમાં 7 જણને મારી નાખે છે, તો અહીંયા તો 2 ક્રુઅલ એવા જે ઘાતકી રાક્ષસો આવે છે, તો તારી તો તું તો કરી શકે. એટલે ઓલાને તો એને જાતે તો ખબર હતી કે હું કેટલો હિંમતવાળો છું, મારામાં તો એવી તો તાકાત છે નહીં, મારામાં તો માખીઓ મારવાની તાકાત છે, એના સિવાય બીજી હિંમત બતાવવાની તાકાત નથી, એ તો એને પોતે ખબર જ હતી. એટલે એ તો એમ કહે છે, પૂછે છે રાજાને કે હે તમને એમ કે બીજા કોઈને કામ આપ્યું હતું તમે અને કોઈએ કર્યું હતું આજ સિવાય? તો કે હા કેટલાને કીધું હતું પણ કેટલાએ પકડી પણ નહીં શક્યા, મારવાનું તો શું પકડી પણ નહીં શક્યા એમ કે. એટલે આને એમ થયું કે લાઈન તાર હું કંઈક તો વિચારું, કેમ કે રાજા એમ કીધું હતું કે પછી એ કામ થઈ જશે તો હું તને રિવર્ડ આપીશ, એટલે કે મોટું કંઈક ઇનામ આપીશ. એટલે ઇનામની લાલચમાં લાઈને કે હું કરું ખરા, તો વિચારવા નીકળ્યો કે જોયું તો આજુબાજુ જુએ છે, માઉન્ટેન પર્વતો ખીણો બધા ફરી આવે છે પણ ક્યાંય એ દેખાતા નથી. પછી એક દિવસ અચાનક જ જતો હોય છે તો પેલો જંગલમાંથી પસાર થતો તો એક જંગલમાં એક ઝાડ નીચે 2 જણ બેઠા હોય છે, તો દૂરથી જોવે છે. હવે એનામાં તો એટલી તાકાત નથી કે એમની સામે જઈને ઝઘડે કે ફાઇટિંગ કરે કે એની હિંમત બતાવે, પણ એવી તો નહોતી, પણ એનામાં કલ હતી, ક્લેવર બુદ્ધિ હતી, એટલે બુદ્ધિથી એને પોતે કામ લીધું. કહેવાય છે ને કે બળ કરતાં બુદ્ધિ મોટી, બળનો ઉપયોગ કરવાનો હોય ત્યાં કરાય પણ એના કરતાં બુદ્ધિ મોટી, એના વિશેની વાત કરી, તો એને બુદ્ધિની ઉપયોગ કર્યો. તો એ ઝાડના પાછળ સંતાઈ ગયું, એક પથ્થર એક પેલા જાયન્ટ્સને માર્યો, જે પેલો 2 રાક્ષસો આરામ કરતા હતા એમાંથી એકને માર્યો. એટલે બીજો બાજુવાળો કે એ તેમને પથ્થર માર્યો, ફરી પેલાને એને પથ્થર માર્યો, એમ 2 એના અંદર ઝઘડાયા અંદર, અને આમાં એ લોકો ઘાતકી જ હતા, એમનામાં ગુસ્સો વધારે હતો, એટલે એકબીજા અંદર ઝઘડવા લાગ્યા. તે મન પથ્થર મારે એમ કરીને બરાબર એક ઉપર એક આરોપ લગાવવા માંડ્યા, એટલે આરોપ લગાવ્યા અને મને એમાં બરાબર ઝઘડ્યા અને 2 એકબીજાને મારી નાખ્યા. એટલે ભલે પેલાએ માર્યા નહીં, એને હિંમત ના બતાવી, પણ એનામાં મહેનત એનામાં બુદ્ધિ સારી હતી, એટલે બુદ્ધિથી પોતે એ કામ પૂરું કર્યું એમ કે. એટલે કહેવાય છે કે હિંમત ના કરી પણ બુદ્ધિથી ક્લેવર, એ ક્લેવર હતો એમ કે, એના ઉપર છે. હવે અહીંયા શું છે કે આપણને આખો આખો પાઠનું અંદર આપેલું છે. મેં તમને સ્ટોરી એટલા માટે ફરીથી કીધી કે અહીંયા આખો પાઠ આપેલું છે. પાઠની અંદર એક વ્યક્તિ બોલેલું હોય એનો વાત એનો સંવાદ આપેલા છે, પણ બીજું વ્યક્તિ પછીનું હોય ને એ લીધે ખાલી છે. તો એ આપણા જાતે પૂરવાની છે કે એમાં શું કરવાનું એમ. તો ધારો કે ઉપર છે કે ગોપાલ. હવે ગોપાલ શેઠ અહીંયા શું છે, જૂથમાં બેસો, એટલે કે સામસામે બેસો અને વાર્તાના આધારે નીચેનો સંવાદ પૂર્ણ કરો, અને વાર્તાના આધારે નીચેનો જે સંવાદ હોય છે એ પૂર્ણ કરો. એટલે કે ગોપાલ, હવે ગોપાલ શેઠ, આ 2 ટપકા મતલબ શેઠ. ગો અવે ડર્ટી ફ્લાઈઝ, એટલે કે છે ગોપાલ શેઠ, ગોપાલ કહે છે ગો અવે ડર્ટી ફ્લાઈઝ, એટલે કે માખીઓ ઉડી જાઓ, તમે ગંદી માખીઓ ઉડી જાઓ. પછી કૌંસમાં બતાવે હી કિલ 7 flies એટ ધ બ્લો, એટલે કે એને એ ગોપાલે એક જ વખતમાં 7 માખીઓ ફ્લાઈઝ એટલે કે માખીઓ મારી નાખી. વાવ, પછી જાતે જાતે કહે છે વાહ,
એમ સાબાસ, પોતાની જાતને સાબાસ આપે છે. અને શું કે સેવન એટ ધ બ્લો. હવે અહીંયા તો શું હતું, હી કિલ સેવન ફ્લાઇઝ એટ ધ બ્લો. પણ હવે અહીંયા તો ફ્લાઇઝ તો શબ્દ જ નીકળી ગયું, અને સેવન એટ ધ બ્લો એટલે કે એક જ વખતમાં સાતને મારી નાખ્યા. હવે સાત કંઈ પણ હોય, માણસો હોય, માખીઓ હોય, કંઈ પણ હોય, પણ અહીંયા તો ખાલી એમ જ છે કે સેવન એટ ધ બ્લો એટલે કે એક જ વખતમાં સાત મારી નાખ્યા. હવે હાઉ બ્રેવ આઈ એમ, હવે જાતે જાતે જ કહે છે હાઉ બ્રેવ, હું કેટલો હિંમતવાળો છું. આઈ એમ એમ કે જાતે જાતે સાબાસી આપે છે પોતાની જાતને જાતને કે હાઉ બ્રેવ, હું કેટલો હિંમતવાળો છું. હવે એ જાતે આ વસ્તુ થઈ એટલે બીજાને ખબર પડી કે હા એને આવું કંઈક કર્યું, એને આવું કંઈક કર્યું, એટલે ગામમાં બધાને વાત થઈ. હવે એ વાત છેક રાજા સુધી આ વાત પહોંચી ગઈ, તો ધ કિંગ કોલ હિમ. હવે રાજા સુધી ખબર પડી એટલે રાજાએ શું કર્યું, ધ કિંગ કોલ્સ હિમ એટલે કે રાજાએ એને બોલાવ્યો, એને બોલાવ્યો એમ કે મહેલમાં ત્યાં બોલાવ્યો. હવે રાજાએ એને બોલાવ્યો એટલે રાજા પૂછે છે, કિંગ સેડ ગોપાલ આઈ હિયર અબાઉટ યુ, એટલે કે રાજા કહે છે ગોપાલ મેં કંઈક તારા વિશે સાંભળ્યું છે, એમ કે યુ આર અ વેરી બ્રેવ બોય, એમ કે મેં સાંભળ્યું છે કે તું, મેં તારા વિશે સાંભળ્યું, એમ કે આપણે કોઈકના વિશે કંઈક સાંભળ્યું હોય તો આપણે કહીએ ને કે હા મેં તારા વિશે કંઈક આવું સાંભળ્યું, ખરેખર તું બ્રેવ છે, બહાદુર બોય છે, એમ કે યુ આર અ વેરી બ્રેવ બોય એટલે કે તું ખરેખર બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ સેવન એટ ધ બ્લો, શું તે ખરેખર, ડીડ યુ, યુ એટલે તું, શું ખરેખર, રિયલી એટલે ખરેખર, કિલ સેવન એટ ધ બ્લો, કિલ એટલે મારી નાખ્યા, સેવન એટલે સાત જણના, એક અબલો એટલે કે એક જ ગામમાં, એક ગામમાં તે સાત જણા મારી નાખ્યા એમ, એક ગામમાં સાત, એટલે હવે એને તો ખબર છે કે મેં માખીઓ મારી છે, પણ અહીંયા તો શું વાત થઈ છે, સેવન એટ ધ બ્લો. હવે સેવન એટ ધ બ્લો એટલે શું, કંઈ પણ મારી નાખ્યું હોય, સેવન એટ ધ બ્લો કંઈ પણ આવે એમાં. તો હવે એ વખતે આ જે રાજાએ પૂછ્યું એ વખતે પછી એનો સંવાદ શું હશે, આ રાજાનો સંવાદ છે. હવે અહીંયા ગોપાલ શેઠ, હવે ગોપાલે શું કીધું હશે, તો એ કહેશે, હવે રાજાએ પૂછ્યું એટલે ગોપાલ શું કહેશે, હવે ગોપાલને તો પોતાનું બતાવવાનું જ હોય ને, એટલે ગોપાલ શેઠ યસ યોર મેજિસ્ટ્રેટ, એટલે કે યસ યોર મેજિસ્ટ્રેટ, મેજિસ્ટ્રેટ એટલે રાજાજી, હા રાજાજી, એમ કે આઈ કિલ સેવન એટ ધ બ્લો. હવે તો એમ તો ના કે મેં એક ગામમાં સાત માખીઓ મારી, માખીઓને ઉલ્લેખ જ નહીં કરવાનો, માણસો નહીં, માખીઓનો ઉલ્લેખ જ નહીં કરવાનો વિષય, એટલે કે યસ યોર મેજિસ્ટ્રેટ આઈ કિલ સેવન એટ ધ બ્લો, હા રાજાજી, એમ કે મેં એક ગામમાં સાત મારી નાખ્યા, એમ કે કિંગ યુ આર વેરી યુઝફુલ પર્સન. હવે રાજા કહે છે તું એમ કે ખરેખર યુઝફુલ એટલે કે કામનો માણસ છે, એમ કે તું કામનો માણસ છે. હવે એવું કીધું એટલે પછી રાજા, હજુ રાજા વિશેનું જ છે, હજુ હજુ આ કિંગ નીચે લીટી દોરેલી છે એટલે અહીંયા રાજા વિશે જ લખવાનું છે. તો એને કીધું કે તું ખરેખર એક કામનો માણસ છે. હવે કામનો માણસ કેમ છે, એમનું કંઈક કામ હતું, કેમ કામ હતું, એને બોલાયા અને તે એને પૂછ્યું કે એ સાત જણના માર નાખ્યા, એટલે પેલું કહેશે હા, એટલે પછી કે હા તું તો એક કામનો માણસ છે. હવે શું કહેશે, ધેર આર, હવે સાત જણના માર નાખ્યા એટલે હવે રાજા તો કહે છે જ ને કે પેલા આપણા રાજ્યમાં બે ક્રુઅલ આયા છે અને એના આ રીતે આમ તો જાયન્ટ છે અને એના આ રીતે આમ કરવાનું છે ને એવું બધું જ કહેશે ને, તો એના વિશે લખવાનું કે ધેર આર ટ્રુ ક્રુઅલ્સ જાયન્ટ, એમ કે આપણા રાજ્યમાં એમ કે બે ક્રુઅલ એટલે કે ઘાતકી રાક્ષસો આવ્યા છે ઇન કિંગડમ, એટલે કે આપણા રાજ્યમાં એમ કે ઘાતકી બે રાક્ષસો આવેલા છે, એમ કે આપણા રાજ્યમાં ધે ટ્રબલ પીપલ, તે લોકો બધાને હેરાન કરે છે, પરેશાન કરે છે, લોકોને પરેશાન કરે છે, એમ કે ધેર આર નો વન એન્ડ ટુ કેચ ઓર કિલ, એટલે કે તે લોકો ધેર આર, એમ કે ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, એટલે કે એ લોકો કોઈનાથી પકડી પણ નથી શકાતા કે એમને મારી પણ નથી શકાતા, એમ કે એવું એ ગોપાલને કહે છે કે તે તો સાત જણને મારી નાખે છે ને, એટલે એને પછી આ પ્રસ્તાવ મૂકે છે કે આ તો બે આ રીતે રાક્ષસો આવ્યા છે અને આ રીતે લોકો એમ કે આ રીતે બધાને હેરાન કરે છે એ તો ખબર પડી, એમ કે તો હવે શું કહેશે, હવે ગોપાલ, હવે એના પછી એ પતી ગયું એટલે ગોપાલ, હવે એવું પૂછ્યું એવું બધું કીધું એટલે ગોપાલ કહેશે, હવે ડીડ એની વન ટ્રાય ટુ કેટ ધેમ બિફોર, એમ કે આ ગોપાલ સેડ તો ડીડ એની વન
એટલે કે અત્યાર સુધી એમ કે એની વન કોઈએ પણ ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, એમને કોઈએ આના પહેલાં કોઈએ એમને પકડવાની કોશિશ કરી છે એમ કે. હવે રાજા કહે છે, કિંગ, હવે કિંગનો વાર્યો, એ ગોપાલે પ્રશ્ન કર્યો એટલે રાજા કહે છે, યસ મેની પીપલ ટ્રાયડ, હા એમ કે ઘણા પીપલે ટ્રાયડ એટલે કે પકડવાની કોશિશ કરી છે, બટ ધે ફેલ્ડ, પરંતુ તે લોકો ફેલ થયા મતલબ તે નિષ્ફળ ગયા, એ થઈ શક્યું નથી એમ કે, એ પકડી શક્યા નથી. યુ આર બ્રેવ, પણ તું બ્રેવ છે, તું બહાદુર છે. યુ કિલ 7 એટ ધ બ્લૂ, એમ કે તે તો એક જ વખતમાં 7 જણ મારી નાખ્યા છે એમ કે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, પણ જાયન્ટ છે ને એ તો ખાલી 2 જ છે, તે તો 7 જણ માર્યા છે, આ તો ખાલી 2 જણ છે એમ કે. એટલે કે છે આ તો 2 જણ છે, તો કિલ ધેન એન્ડ આઈ વિલ ગીવ યુ એમ કે અ રીચ અવર્ડ, એટલે કે તું એમને મારી નાખ, અને એમને મારી નાખીશ એટલે અમે હું તને એમ કે સરસ એવો રિવર્ડ એટલે કે ઇનામ આપીશ એમ કે. હવે ગોપાલ, હવે એક ઇનામ આપવાની વાત કરી, હવે ગોપાલ ગોઝ ટુ ધ ફોરેસ્ટ એન્ડ ફાઇન્ડ ધ જાયન્ટ, હી થ્રો સ્ટોન એટ ધેમ. હવે ગોપાલ જંગલમાં જાય છે, હવે આખી સ્ટોરી નથી આપી, જેટલાથી આપી છે એટલા જ આપણે, આ બીજું બધું આગળનું નથી આવ્યું, પણ ગોપાલ ગોઝ એટલે કે ફોરેસ્ટ જંગલમાં જાય છે અને એ જાયન્ટ્સને શોધે છે એમ કે. હી થ્રો સ્ટોન એટ ધેમ, એ એમના ઉપર પથ્થર નાખે છે એમ કે. ગોપાલ જંગલમાં જાય છે, એમને શોધે છે અને તે એમના ઉપર પથ્થર નાખે છે, તો ફર્સ્ટ જાયન્ટ હવે પથ્થર નાખે છે એટલે ફર્સ્ટ જાયન્ટ, પહેલો એક રાક્ષસ હતો, એ કહે છે વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, હવે એકના ઉપર પથ્થર નાખ્યો એટલે તરત શું કહે છે કે વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, એ હવે પહેલાં પ્રશ્ન તો કરે જ ને કે શું તે મારા ઉપર પથ્થર નાખ્યો, શા માટે તે મારા ઉપર પથ્થર નાખ્યો. પેલો જાયન્ટ્સ એવું કહે છે કે એક પથ્થર કોને નાખ્યો, ગોપાલે નાખ્યો હતો, પણ આ પેલો જાયન્ટ્સ હોય છે કે છે વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, તે શા માટે મારા ઉપર પથ્થર નાખ્યો, તો ફર્સ્ટ જાયન્ટ વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, એના એ જ વસ્તુ છે બરાબર. અહીંયા વધારાની એક ખાલી જગ્યા આપી છે. હવે સેકન્ડ, હવે બીજો જાયન્ટ શું કહે છે કે નો આઈ ડીડ નોટ થ્રો સ્ટોન એટ મી, એટલે કે નો આઈ ડીડ નોટ થ્રો સ્ટોન એટ મી, એટલે કે મેં પથ્થર નાખ્યો, મેં તારા ઉપર પથ્થર નાખ્યો નથી. યુ થ્રો સ્ટોન એટ મી, મેં તારા ઉપર પથ્થર નથી નાખ્યો, પણ તે મારા ઉપર પથ્થર નાખ્યો છે, તે મારા ઉપર એમ કે પથ્થર નાખ્યો છે. પહેલો જાયન્ટ્સ એમ કે છે વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, તો કે તે શા માટે મારા ઉપર પથ્થર નાખ્યો, તો બીજો જાયન્ટ શું કે છે નો આઈ ડીડ નોટ થ્રો સ્ટોન એટ મી, મેં તારા ઉપર પથ્થર નાખ્યો નથી. યુ થ્રો સ્ટોન એટ મી, પરંતુ તે મારા ઉપર પથ્થર નાખ્યો છે. ધ જાયન્ટ્સ ફાઇટ વિથ ઈચ અધર એન્ડ ડાય, એટલે કે જાયન્ટ્સ હતા જે બંને રાક્ષસો હતા, એ એકબીજા જોડ ઝઘડવા લાગ્યા ફાઇટિંગ કરવા માટે, અને ઈચ અધર એન્ડ ડાય એટલે કે એકબીજાને એમને મારી નાખે, બે બરાબર એક અંદર ઝઘડવા લાગ્યા અને બંને એકબીજાને મારી નાખ્યા, મારી નાખ્યા. ગોપાલ, યુ મેજિસ્ટ્રેટ, બોથ ધ જાયન્ટ્સ આર ડેડ. હવે ગોપાલ સેડ, ગોપાલ કહે છે રાજાજી એમ કે મેં જે 2 જાયન્ટ્સ હતા એમને મારી નાખ્યા એમ કે. હવે કિંગ કહેશે, શું કહેશે કિંગ, હવે કિંગને તો નવાઈ જ લાગશે ને, તો વોટ ઇઝ ધેટ ટ્રુ, એટલે કે શું ખરેખર સાચું છે આ, એ રાજાના નવાઈ લાગે છે, કેમ કે અત્યાર સુધી કોઈ પકડી શક્યું નથી, કોઈ મારી નથી શક્યું, એટલે એ રાજાના નવાઈ લાગે છે કે હે ખરેખર સાચું છે. તો પછી ગોપાલ સેઠ, યસ યોર મેજિશિયન, હા રાજાજી એમ કે, હા એ સાચું છે એમ કે. કિંગ સેઠ, ગોપાલ યુ આર રિયલી બ્રેવ, કિંગ કહે છે, રાજા કહે છે ગોપાલ યુ આર રિયલી બ્રેવ, તું ખરેખર બહાદુર છે. યુ ડિઝર્વ હાફ ઓફ માય કિંગડમ, એટલે કે તું ડિઝર્વ એટલે કે તું મારા અડધું રાજ્ય હું તને સોંપું છું, એ તારા તું કાબેલ છે, એ એના માટે તું કાબેલ છે એમ કે, એટલે હું અડધું રાજ્ય તને સોંપું છું એમ કે. આ રીતે આ એક્ટિવિટી 6 એની આ રીતે જે લખેલું છે ને જે સંવાદ બાકી છે એ આપણે પૂરી કરવાની છે. અને એક્ટિવિટી 7, હવે એક્ટિવિટી 7માં શું છે, 5 જૂથમાં કામ કરો, જુદા જુદા 10 જીવજંતુના ચિત્ર વર્તમાન મેગેઝિન બાલ સૃષ્ટિ વગેરેમાં મેળવો, એક ચાર્ટ લો અને ચિત્રોને તૈયાર કરો અને ચોંટાડો. એટલે હવે આમાં શું કરવાનું છે કે આટલા સુધી એક્ટિવિટી પતી જાય એના પછી એક્ટિવિટી 7 લખીને અને આ હેડિંગ મારીને અને પછી અહીંયા જીવજંતુઓના કોઈ પણ જીવજંતુ મતલબ માખી, મચ્છર, મધમાખી,
બટરફ્લાય મતલબ ઓલું પતંગિયું, પછી કોકરોચ, પછી કોઈ પણ તમને ગમે ભમરો, એવા કોઈ પણ 10 ચિત્ર લેવાના છે અને સરસ મજાના નોટમાં લગાવવાના છે, સ્ટીકર લઈને અને નોટમાં લગાવવાના છે અને એની નીચે એનું નામ લખવાનું છે, બરાબર. હવે લેસનમાં, લેસનમાં જેને આગળની એક્ટિવિટી યુનિટ 2 આપણે આખો પૂરો થઈ ગયો છે, હવે યુનિટ 2માં આગળની એક્ટિવિટી ફરીથી એકવાર બોલી નાખું છું, જેને બાકી હોય એને, કે એમાં એક્ટિવિટી 1A એનું આ તમને સમજાયું હતું એ લખવાનું કીધું તું મેં, પછી એક્ટિવિટી 1B એમાં આનું ભાષા ઇંગ્લિશ લખવાનું છે, ભાષાંતર લખવાનું છે, આ ખરા ખોટા લખવાના છે, પછી એક્ટિવિટી 2 આટલું જ લખવાનું છે, પછી આ પાછળનું તમને સમજાયું હતું એ આ રીતે બે બે નામ તમારે લખવાના છે, એક્ટિવિટી 3 એનું આખું ઇંગ્લિશ લખવાનું છે અને એનું ભાષાંતર કરવાનું છે, પછી અહીંયા ક્વેશ્ચન આન્સર છે, એ ક્વેશ્ચન આન્સર લખવાના છે, પછી એક્ટિવિટી 4 એ પણ તમને કાલ સમજાઈ હતી એ આખી લખવાની છે અને આ હેલ્પલાઇનમાં પાછળ આપેલું છે, એક્ટિવિટી 5 એ પણ તમારે આ રીતે લખવાની છે, ખાલી જગ્યાઓ પૂરવાની છે, અને એક્ટિવિટી 6 જે અત્યારે આપણે ચલાવી એ તમારે આ રીતે જ લખવાની છે, અને એક્ટિવિટી 7 એમાં તમને હમણાં જ કીધું કે આ રીતે સૂચના લખી દેવાની અને અલગ અલગ જીવજંતુઓના જેટલા તમને ગમે એટલા એના સ્ટીકરો લઈને લગાવવાના છે અને નીચે એનું નામ લખવાનું છે. આ સાથે આખો યુનિટ 2 પૂરો થાય છે અને આખો યુનિટ 2 તમારી નોટબુકમાં સરસ અક્ષરે વ્યવસ્થિત લખી નાખવું. આવજો મિત્રો.